લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત યોજાયેલ મારું જીવન મારી વાત સ્પર્ધાના પ્રાપ્ત થયેલ પ્રતિભાવમાં ગોહિલ નૈનાબેન તખતસિંહ. તારીખ 4/1/2021 સંધ્યાકાળે અંધજનોની આંખોના રત્ન સમાન મહાન લુઈ બ્રેલના જન્મદિન નિમિત્તે ભાવનગર સ્થિત શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના આંગણમાં શ્રી લાભુભાઈ સોનાણીના નેતૃત્વ નીચે એક કાર્યક્રમનું આયોજન થયું. તે હતું લુઈની સોનેરી સંધ્યાના રંગો. એવું માનવામાં આવે છે કે વાંચન કાર્ય માટે આંખો હોવી અનિવાર્ય છે. આંખો વગર શિક્ષા સંભવ નથી, પણ બ્રેલ લિપિની શોધે તેને આસાન કરી દીધું. વર્તમાનમાં તેનો ઉપયોગ કરીને દિવ્યાંગ લોકો પણ શિક્ષણ મેળવી શકે છે અને તેના થકી સારી નોકરી મેળવવામાં સફળ થયા છે. નેત્રહીનો પાસે બધું હોવા છતાં તેમનું જીવનકાળ અંધકારરૂપ હોય છે. તેમના જીવનમાં આ લિપિએ પ્રકાશનો સૂરજ ઉગાડ્યો છે. લુઈ બ્રેલ પહેલા પણ અંધજનો માટે લિપિની શોધ થયેલી, પણ તે ખૂબ જટિલ હતી. તેને સરળ બનાવવા લુઈએ પ્રયત્નો કર્યા અને પોતાની સૂઝબૂઝથી તેમણે 15 વર્ષની જ નાની વયમાં 6 બિંદુ પ્રણાલીની લિપિ ઉપજાવી કાઢી અને આધુનિક સમયે કેટલાક ઉપયોગી સાધનો પણ બન્યા છે જે આ લુઈ બ્રેલની લિપિ પર આધારિત છે. આજે નેત્રહીનો માટે બી ટચ નામનો સેલફોન આવે છે, તેમાં પણ બ્રેલ લિપિ પર આધારિત હોય છે. અંધજનો માટે સ્માર્ટ વોચ પણ આવે છે, જેમાં પણ બ્રેલ લિપિનો જ ઉપયોગ થાય છે. એવામાં એવું કહેવું ખોટું નહીં હોય કે બ્રેલ લિપિ નેત્રહીનો માટે વરદાનથી ઓછી નથી. તેના થકી તેમના માટે ના માત્ર શિક્ષણ મેળવવાનો રસ્તો આસાન બન્યો, પણ પોતાના પગ પર ઊભા થવાનું સાહસ પણ આપ્યું. લુઈ બ્રેલની જેમ જ લાભુભાઈ સોનાણીએ પોતાના જીવનના ઘણા સંઘર્ષોને પાર ઉતારીને દ્રષ્ટિની મર્યાદાને અવગણીને પ્રગતિનો પંથ બનાવી ભાવનગરજનો અને સમગ્ર દેશ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને પાઠ ભણાવ્યો છે કે જીવનમાં આવતા અનેક પહાડરૂપી સંઘર્ષોનો સામનો હિંમતરૂપી શસ્ત્રથી કરવો જોઈએ અને સમાજને મદદરૂપ બનવું એ જ સાચી પ્રભુ સેવા છે. અસ્તુ.